વેલકમ ટુ હાયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 નું સંસ્કૃત યુનિટ 6 ભવતુ ભારતમ. ભવતુ એટલે થાવ, ભારતમ એટલે ભારત દેશ, એટલે કે ભારત દેશ થાવ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ એટલે કે ભારત દેશ, ભવતુ એટલે થાવ, ભારત દેશ થાવ. શક્તિ સંભૂતમ યુક્તિ સંભૂતમ, શક્તિ સંભૂતમ એટલે કે શક્તિથી ભરપૂર થાવ, યુક્તિ સંભૂતમ એટલે કે યુક્તિથી સંપૂર્ણ થાવ. શક્તિ યુક્તિ સંભૂતમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ શક્તિ યુક્તિ, શક્તિ અને યુક્તિથી સંપૂર્ણ ભારત દેશ થાવ, એવું અહીંયા કહેવામાં આવે. શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, શસ્ત્ર શસ્ત્ર ધારકમ એટલે કે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનાર. શાસ્ત્ર ધારકમ, શાસ્ત્ર ધારકમ એટલે કે અહીંયા શાસ્ત્ર એટલે કે અહીંયા વિજ્ઞાનને ધારણ કરનાર થાવ. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ એટલે ભારત દેશ તું શસ્ત્ર અને શાસ્ત્ર તેમજ શાસ્ત્ર એટલે અહીંયા આગળ વિજ્ઞાન, વિજ્ઞાનને ધારણ કરનાર થાવ એટલે કે વિજ્ઞાન અને શસ્ત્રોનું મદદ લઈને તું ભારત દેશ પ્રગતિ કર, એવી અહીંયા ભાવના વ્યક્ત કરવામાં આવી છે. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ એટલે કે સંસ્કારી જીવનશૈલી વાળું, નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી થાવ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ તું સંસ્કારી જીવનશૈલી વાળો અને નીતિના વિષયમાં સંસ્કારી થા. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ એટલે કે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મનિષ્ઠિકમ એટલે કે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મ એટલે કે કર્મ ધર્મનિષ્ઠિકમ એટલે કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ભવતુ એટલે થા, ભારતમ એટલે ભારત દેશ, ભારત દેશ તું કર્મ અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો થા. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ, ભક્તિ સાધકમ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિ સાધકમ એટલે કે મુક્તિની સાધના કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ એટલે ભક્તિ મુક્તિ સાધકમ, ભક્તિ એટલે કે ભક્તિને સિદ્ધ કરનારો અને મુક્તિ સાધકમ એટલે કે મુક્તિને સિદ્ધ કરનારો ભારત દેશ તું થા. ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરવાનો ભારત દેશ તું થા, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારત દેશ ભારત દેશ તું થા. તો આ રીતની અહીંયા આગળ કલ્પના કરવામાં આવી છે કે ભારત દેશ એ ભક્તિ અને મુક્તિની સાધના કરનારો થાય. ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં આપેલું છે નીચેના શબ્દોનું મોટી શુદ્ધ ઉચ્ચારણ કરો. શક્તિ સંભૂતમ, યુક્તિ સંભૂતમ, કર્મનિષ્ઠિકમ, શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. આ રીતના એનું ઉચ્ચારણ કરવાનું છે. ત્યારબાદ નીચેની ખાલી જગ્યા પૂરું. તો અહીંયા આગળ આપણે જે કાવ્ય છે પાઠ છે એમાંથી એના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે કર્મનિષ્ઠિકમ ખાલી જગ્યા નિષ્ઠિકમ. તો કર્મનિષ્ઠિકમ તો અહીંયા આવશે ધર્મનિષ્ઠિકમ. બીજું છે ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ, તો ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજું છે શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ, તો અહીંયા આવશે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ, અહીંયા શાસ્ત્ર ધારકમ આવશે. ચોથું રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ, તો અહીંયા આવશે રીતિ સંસ્કૃતમ છે તો અહીંયા આવશે નીતિ સંસ્કૃતમ. પાંચમું છે ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ, તો અહીંયા ભક્તિ સાધકમ છે તો અહીંયા આવશે મુક્તિ સાધકમ આવશે. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. અહીંયા જે આ કાવ્ય પંક્તિ આપેલી છે એના સુંદર અક્ષર આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ નો જે એક્ટિવિટી છે કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. તો અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે શક્તિ, તો યુક્તિ. ઓકે, તો આના જેવા બીજા શબ્દો શોધવાના છે કાવ્યમાંથી. તો અહીંયા આવશે શસ્ત્ર, અહીંયા આવશે શાસ્ત્ર, રીતિ નીતિ, કર્મ ધર્મ, ભક્તિ
मुक्ति। ओके, तो आ रीतना आपणे आ शब्दों काव्यमांथी शोधीने लखवाना छे।